ઉનાળાની શરૂઆત થતાં જ આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે બનાસકાંઠાના પાલનપુર શહેરમાં માલણ દરવાજા પાસે મોડી રાત્રે ડીપીમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પાલનપુરથી અંબાજી જતા માર્ગ ઉપર આવેલ માલણ દરવાજા વિસ્તારમાં ગત મોડી સાંજે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. માલણ દરવાજા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉન પાસે આવેલ વીજ ડીપીમાં આગ લાગતા ડીપી ધડાકા સાથે ફાટી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરંતુ ઘટનાની જાણ થતાં સ્થાનિકો દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારી અને પાલનપુર નગરપાલિકા ફાયર ટીમને જાણ કરાતા બંને ટીમો તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. વીજ પુરવઠો બંધ કરી આગ ઉપર ફાયરની ટીમ દ્વારા કાબૂ મેળવાયો હતો. ફાયર વિભાગની ટીમે સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ કરતા માલણ દરવાજા, મોટી બજાર, કમાલપુર અને નાની બજારના અનેક વિસ્તારોમાં અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સાહેબ, નુકસાન થઈ ગયું મને 1.5-2 લાખ રૂપિયા જેટલું થઈ જશે. પ્લસ જી બોટવાળા 6 વાગ્યાથી અહીંયા ઘડી ઘડી ફોન થાય છે, આગના તકરા પડે છે, પણ કોઈ ધ્યાન આપતો નથી. બરાબર આવીને કંઈ કરીને જતા રહ્યા, પાછા આવ્યા 9:30 વાગ્યા પછી આવ્યા, કરીને પાછા સામે જઈને અમારા પાસે ઊભા થઈ ગયા. ફોન કરી કરીને અમે થાકીએ ગયા, પણ પાછા આવ્યા નથી. જીબીવાળા વારે ઘડિયા અહીંયા ઘડી ઘડી થાય છે, આ ચીજ બીના પડે છે અમારી અહીંયા. ધ્યાન દોર્યું તો કોઈ આવ્યું નહોતું ના, કેટલા દિવસથી છે આટલો નથી. અમે કેટલા દિવસથી હેરાન છીએ, પણ આથે જ બધું કરી નાખીએ છીએ. પણ આજે ડીપીનો મસલો આવો થઈ ગયો એટલે અમારે ના છૂટકે બધું આ ફાયર વગેરે બોલાવવું પડ્યું. આગ બહુ પકડી લીધી. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 1 કલાક થઈ ગયા. 1 કલાક સુધી કોઈ પણ આવ્યું નથી. જે પણ નુકસાન થયું એ વીજ કંપનીના કારણે થયું છે? હા, વીજ કંપનીના કારણે જ સાહેબ થયેલું છે. કેટલું અંદાજે નુકસાન છે? ઓછા ઓછું 1.5 લાખ રૂપિયા જેવું નુકસાન થશે મને સાહેબ. આજરોજ માલણ દરવાજા ચોકડી ઉપર ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. તો અત્યારના વોર્ડના સભ્યશ્રીઓ તેમજ એમને મને ફોન કર્યો અને પ્રમુખ શ્રી હેતલભાઈને પણ મને ફોન કર્યો કે તાત્કાલિક ત્યાં આગળ ફાયરની વ્યવસ્થા કરો. એટલે આજે હમણાં આગ લાગી એ દરમિયાન તરત જ અમે સમય સૂચકતા વાપરી અને ત્યાં આગળ 2 ફાયર મોકલી અને આગને કાબૂમાં મેળવી લીધી છે. કોઈ જાનહાની થવા પામેલી નથી. કઈ રીતે આગ લાગી અને કેટલી દુકાનોમાં આગ લાગી, અંદાજિત પ્રાથમિક માહિતી શું છે અત્યારે? અત્યારે જે આગ લાગી એ બાજુમાં ભંગારની લાઠી છે, એના જોડે ડીપી છે, ત્યાં આગ લાગી છે. કોઈ મોટી જાનહાની કે મોટું નુકસાન થવા પામેલ નથી. કઈ રીતે આગ લાગી ઓન લાગી રહ્યું છે? શોર્ટ સર્કિટના કારણે થયું છે. વિદ્યુત બોર્ડની ડીપી છે ત્યાં આગળ, એના કારણે આગ થવા આગનો બનાવ બન્યો છે. પણ હાલ પરિસ્થિતિ કાબૂમાં છે અને એકદમ નિયંત્રણમાં છે. અંદાજિત નુકસાન કેટલું હશે એ હજી સર્વે થયા પછી ખ્યાલ આવે.